નમસ્કાર વહાલા મિત્રો, આપ સૌનું અમારી ચેનલમાં સ્વાગત છે. મિત્રો, હાલ વાવાઝોડું ત્રાટકવાની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે અને સાથે સાથે ચોમાસું સક્રિય 2021. તો મિત્રો, એના વિશે આપણે સંપૂર્ણ માહિતી મેળવીશું. તો હાલ મિત્રો, ચોમાસું 2021 સક્રિય થવાના આરે છે અને સાથે સાથે કેરળ રાજ્યની આસપાસ 26-29 મે આસપાસ ચોમાસું 2021ની ધમાકેદાર શરૂઆત થઈ જાય એવું હાલ અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. આ ઉપરાંત મિત્રો, ઉત્તરના વિસ્તારોની અંદર, ખાસ કરીને દિલ્હી, પંજાબ, હરિયાણા પંથકના આજુબાજુના વિસ્તારોની અંદર તાપમાનમાં ઘટાડો નોંધાયો છે અને મિત્રો, હળવાથી મધ્યમ વરસાદની પણ હાલ શક્યતાઓ વ્યક્ત કરાઈ રહી છે. સાથે સાથે મિત્રો, એની અસર સીધી ગુજરાત રાજ્ય પર અનુભવાય એવું પણ અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. આ સાથે સાથે મિત્રો, એક બાજુ જૂનાગઢ વિસ્તારના જૂનાગઢ બાયપાસ ઉપર જ્વાળામુખી જોવા મળ્યો હતો એવું પ્રાપ્ત સૂત્રો અનુસાર જણાઈ રહ્યું છે. અને આ સાથે જ મિત્રો, અરબી સમુદ્ર સ્થિત સાયક્લોન પણ સ્થિત જોવા મળી રહ્યું છે અને જેની મિત્રો નવી અપડેટ આવશે એમ અમે તમને જણાવતા રહીશું. આ સાથે મિત્રો, સાયક્લોન જે છે એ મિત્રો અમુક વિસ્તારો અને ખાસ કરીને મિત્રો વાત કરીએ તો દરિયાકાંઠાના વિસ્તારોની અંદર મિત્રો મહદઅંશે પવનો ફૂંકાવાની પણ શક્યતાઓ હાલ વ્યક્ત કરવામાં આવી રહી છે. અને સાથે સાથે રાજ્યની અંદર હળવાથી મધ્યમ વરસાદની પણ હાલ શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે. આ સાથે જ મિત્રો, ચોમાસું 2021 સક્રિય થઈને ગુજરાત પર વરસશે એવું પણ અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. તો મિત્રો, વરસાદની તમામ નવી અપડેટ જાણવા માટે અમારા સાથે જોડાઈ રહેજો. અમારી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો. મિત્રો, આપ સૌનો ખૂબ ખૂબ આભાર.